શક્તિ બેઠકોમાંથી એક એટલે કે રાજકોટની દક્ષિણ બેઠક પાટીદારો અને કોળી મતદારોની બહુમતી ધરાવતી આ બેઠક પર વર્ષ 1995થી સતત ભાજપના ઉમેદવારની જીત થતી રહી છે। વર્ષ 2007થી જીતને હેટ્રિક મારનારા પૂર્વ મંત્રી ગોવિંદ પટેલની ટિકિટ કાપીને ભાજપે આ વખતે ખોડલધામના પૂર્વ ટ્રસ્ટી અને પાટીદાર સમાજ પર સારી પકડ ધરાવતા રમેશ ટીલાડાને ટિકિટ આપી છે, જેમનો સીધો મુકાબલો કોંગ્રેસના ઉમેદવાર હિતેશ વોરા અને આમ આદમી પાર્ટીના શિવલાલ બારસિયા વચ્ચે થવાનો છે। જ્ઞાતિગત સમીકરણો જોઈએ તો આ બેઠક પર લેઉવા પાટીદારો અને કોળી પટેલ મતદારોની સંખ્યા વધુ છે। લેઉવા પટેલ સમાજના અંદાજે 30% મતો છે, જ્યારે બ્રાહ્મણ મતદારોની સંખ્યા પણ વધુ છે। આ બેઠક પર કુલ મતદારો અંદાજિત 2,58,673 જેટલા છે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા। વિધાનસભાની ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકોટ દક્ષિણ બેઠક ઉપર આપણે અત્યારે તમામ લોકોના મન જાણી રહ્યા છીએ કે આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં આ લોકો શું વિચારીને મતદાન કરવાના છે, ચાની કેટલી અને ત્યાં અત્યારે ચાની ચુસ્કી સાથે ચૂંટણીની વાત કરશો આપણે। સૌથી પહેલાં જે વડીલ મિત્ર છે એમની વાત કરીએ, આપણું નામ અને પરિચય આપશો? મારું નામ રણજીતભાઈ મુંજવા। રણજીતભાઈ, આ વિધાનસભાની ચૂંટણી દક્ષિણ બેઠક કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તમે મતદાન કરવાના છો? દક્ષિણ વિધાનસભાની અંદર ગોવિંદભાઈ પટેલ છેલ્લા 15 વર્ષ ધારાસભ્ય છે, 2007, 12 અને 17। આજે રામનાથનું મંદિર હોય કે આજી નદીનો રિવરફ્રન્ટ, હું તમને વાત કરું કે 2001ની અંદર રાજકોટની અંદર આપણા જે માનનીય મુખ્યમંત્રી તત્કાલીન અત્યારે જે દેશના વડાપ્રધાન છે ભાઈ નરેન્દ્રભાઈ, એવું બોલી ગયા હતા મોદી સાહેબ કે આનો રિવરફ્રન્ટ તમારો હું છેલ્લા 5 વર્ષમાં કરી દઈશ। આજે પણ રિવરફ્રન્ટની જે કાર્યવાહી થવી જોઈએ કોર્પોરેશન કે મહાનગરપાલિકા કે શાસકો કરી નથી શક્યા। રહી વાત બીજી રામનાથ મહાદેવના મંદિરની, તો રામનાથ મહાદેવનું મંદિર જે આપણા જે રાજુભાઈ ધ્રુવ જ્યારે વિકાસ બોર્ડના જ્યારે વાઇસ ચેરમેન હતા ત્યારે પાસ કરવામાં આવ્યો 14 કરોડ રૂપિયા, આજે એમાં 15 કરોડ પણ નાખી દેવામાં આવ્યા છે। હજી 4 વાર ડિઝાઇન ફેરવી, 5મી વાર ડિઝાઇન ફેરવવાની વાત ચાલી રહી છે। બીજી વાત કે રાજકોટના લોકો હોય વિધાનસભા 70ની અંદર જે આરટીઈના જે વિદ્યાર્થીઓ હતા, વિધાનસભા 70ની અંદર આવતી તમામ જે શાળાઓ છે જે પ્રાઇવેટ સ્કૂલોની વાત કરી તો સંચાલકો સાંઢિયા માફક નીકળી ગયા છે, પણ સાંઢિયા માફક નીકળેલા જે શાળા સંચાલકો છે એની પર જે નિયંત્રણ કરવું જોઈએ, એમએલએ સતત નિષ્ફળ રહ્યા હોય। રાજકોટની જે દક્ષિણની વિધાનસભાની વાત કરી તો ગીચ વિસ્તારોની અંદર જે પાર્કિંગની વ્યવસ્થા કરવાની છે, આજે પાર્કિંગની વ્યવસ્થા પણ આજે નથી થઈ શકી, ને માત્ર ગાંધીનગર ને રાજકોટના આટા મારવામાં વિધાનસભાના જે ધારાસભ્યો છે 70ના એરિયા, પરંતુ પ્રજાને જે સુવિધાઓ મળવી જોઈએ સુવિધાઓ પૂરી નહીં પડે છે। તો આ વખતે આ દક્ષિણ બેઠક ઉપર ખાસ તો જે ઉંદાવાડી કરીને વિસ્તાર જે આખો છે, જ્યાં મુખ્ય બજાર આવેલી છે રાજકોટની, ત્યાં ટ્રાફિકની સમસ્યા અને પાર્કિંગની સમસ્યાને લઈ ને મહત્ત્વનો મુદ્દો બની રહેશે અને આ મુદ્દાને ધ્યાનમાં રાખીને મતદાન પણ થવાનું છે। બીજા ગોડેલ છે, આપણું નામ અને પરિચય? નિલેશભાઈ ગોહેલ। હું આ વખતે કયો ઉમેદવાર ઈચ્છો છો આ બેઠક ઉપર? તમે ઉમેદવાર સારા અમે ઈચ્છીએ છીએ, ઉમેદવાર સારા તમે સારા ઉમેદવાર ઈચ્છીએ, પણ વિધાનસભા 70ની અંદર વિકાસ તમે જોઈ રહ્યા છો કે રોડ રસ્તા તમે અત્યારે જોવો ટ્રાફિક એટલો બધો ગુંદાવાડીમાં છે, 15-20 વર્ષની અંદર કોઈ પણ ધારાસભ્યએ કાંઈ કે ધ્યાન દીધું નથી, બરાબર બધે દબાણ છે, તમે ડબલ ટ્રેક કરો કોણ ના પડે, ટ્રાફિક પબ્લિકને કંઈક જગ્યા આપો, સારી વ્યવસ્થા આપો તો કે મત દેવા અમે ના નથી પાડતા, પણ અત્યારે આપે તમે જોઈ જ રહ્યા છો કે ચારે બાજુ ટ્રાફિક જ છે, ગુંદાવાડી ભરચી કીરીઓ કહેવાય, મેઇન બજાર જૂનું રાજકોટ કહેવાય, અહીંનો વિકાસ તો થયો જ નથી। આજે રમજીતભાઈ વાત કરી કે રામનાથ પર્વત, રામનાથ પર્વત 2001 થી નરેન્દ્રભાઈ બોલતા જ એવા છે કે રામનાથ પર્વતનો વિકાસ કરવાનો, ક્યાં થયો છે? વીવરમાં શાસક પક્ષે કર્યો જ નથી। તો રોડ રસ્તા અને ટ્રાફિકનો મહત્વનો મુદ્દો જે છે બની રહેશે। બીજા એક વડીલ છે, કાકા આપણું નામ અને પરિચય? ચત્રભૂ સોની। શું શેનો વ્યવસાય કરો છો? હું સોની સોના ચાંદીનું કામ કરું છું, અને બસ મારે તો બે જ શબ્દ કહેવાના આ પાછળ કે હવે તો ગમે ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આપ હોય, ગોમ હોય, પ્રજા હવે ત્રાહીમામ થઈ ગઈ એ બધી રીતે એક એક ચોખવટ કરવાની જરૂર નથી, એટલે પ્રજા અત્યારે શું કામ થાય ને એવી પાર્ટી આવે ને, પછી એટલું જ મારું કહેવાનું જય શ્રી કૃષ્ણ જેવો। તો લોકોના કામ થાય એવી માંગ આખી ઊભી થઈ રહી છે, બહુ વધારે કાંઈ રાજકારણમાં નથી પડવું, પક્ષ કોઈ પણ હોય માત્ર લોકોના કામ થવા જોઈએ। વડીલ આપણું નામ શું? કિરીટભાઈ સોની। કિરીટભાઈ, તમે સોનીનો વ્યવસાય કરો છો? હા। શું વિચારે તમારો વર્ગ આ બેઠક ઉપર? શેના માટે આ વર્ગ તમારો જે છે સોની આખો સમાજ એ આ બેઠક ઉપર શું વિચારે છે વિધાનસભાની ચૂંટણીને લઈને? એટલે કાંઈ પ્રજાલક્ષી કાંઈ કામ થાય કે કોઈ અત્યારે ચૂંટણીલક્ષી આચાર સંહિતા છે તો હેરાન કરતી
થાય છે તો એમાં થોડીક ધ્યાન આપે ધંધાર્થી હોય કોઈ એને આજે આ આચાર સંહિતા લાગુ પડી મહિનો દોઢ મહિનો આ લોકો રાખે પછી ધંધાવાળાને તકલીફ પડી જાય ને સાહેબ હે એટલે બધું ધ્યાનમાં રાખવાનું લોકોને ધ્યાનમાં રાખો બીજા માસીજી ની વાત કરી માસી શું વ્યવસાય કરો તમે અહીંયા ચાન ભાખરી અમે ચાન ભાખરી રોટલી શાક બધું બનાવી પાટલી મોંઘવારીમાં અમારે પૂરું પડે તેલ નો ઘઉં નો ભાવ ખાંડ નો ભાવ આ ખાઈ હું કયો છે આટલું મોંઘું હોય તો ખાઈ હું માણસ તમે સવારે કેટલા વાગે ભાખરી નું શાક નું ચાલુ કરી દો કેટલા વાગે સુધી કેટલા વાગે 6 વાગે પછી આ બપોર સુધી હોય પછી આંજે ચાલુ કરી પાછું આ બધા જમવા આવે તમારે ત્યાં એ ચૂંટણી લઈને શું વાતું કરે છે શું વાત થતી હોય એટલે વાત એમાં થતું હોય બીજા મોંઘા હોય તો હું માણા ખાય કયો છે કઈક હોવું જોઈએ ને કઈક સસ્તા તેલ નો ભાવ હોય કઈક લોટ નો ભાવ ઓછું હોય તો માણા ખાય અંગે ને હવે કમાતા હોય 200 રૂપિયા રોજ હોય તો હાઈન નું નવાનું માણા ખાય હું મોંઘવારી જે છે મહત્વનો મુદ્દો બની રહેવાનો છે રણજીતભાઈ તમે શું કહેતા હતા 2014 ની અંદર જ્યારે દેશની અંદર એનડીએનું શાસન આવ્યું એક પક્ષની અંદર કે તો મોદી સાહેબ જ્યારે વડાપ્રધાન બન્યા મનમોહનસિંહની સરકારે જેથી જીડીપીના ગ્રોથની વાત કરી કે દેશની અંદર વિકાસની વાત કરી નિકાસની વાત કરી તો પહેલી વાત હું તમને કહું ગૃહિણીઓની રસ્તા જેમ બેને કીધું એમ કે ગૃહિણીઓના ઘર સુધી મોંઘવારી પહોંચેલી તો 2014ની અંદર બાટલો 437 રૂપિયા હતો એ જ બાટલો આજે 1180 પહોંચી ગયો છે શાક બકાલાની વાત કરીએ પેટ્રોલ ડીઝલની વાત કરીએ તો પેટ્રોલ ડીઝલની અંદર હું તમને કહું કે જે પરિવહન જે વાહન હોતું હોય છે એ 10 રૂપિયા કિલોમીટર જ્યારે હાલતો હોય અંદાજિત તો અત્યારે સીધા 20 રૂપિયા કરી નાખે એનું કારણ મુખ્ય કે ભારતની અંદર જે આપણે બેરલ તરીકે જ્યારે ઇરાક પાસે અથવા જે બીજા દેશો પાસેથી આયાત કરીને આપણે જ્યારે લઈ આવતા હોય પેટ્રોલ ડીઝલ તો એ સાદું ડીઝલ ત્યારે આપણને 150 રૂપિયા બેરલ પડતું હતું ત્યારે 2014-13-14ની અંદર 68 રૂપિયા પેટ્રોલનો ભાવ હતો અને આજે એ જ બેરલ આજે હું તમને કહું કે રશિયાનું યુક્રેનનું જ્યારે યુદ્ધ હાલી રહ્યું હોય ત્યારે યુદ્ધને લઈ અને બેરલ વેચાતા નથી એટલે ભારતને હાવ $70 ને $80માં દેવા તૈયાર છે તો એ લઈને રિફાઇન કરીને આજે ભારત સરકારની એક્સાઇઝ હોય કે ડ્યુટી હોય એ લઈ અને આજે મોંઘવારી વધી છે ભારત સરકાર આની અંદર નહીં કરતો આવતા સમયની અંદર ગુજરાતની અંદર રોલ મોડલ છે દેખાડવામાં આવ્યું છે ગુજરાત મોડલ દિલ્હીમાં નહીં ચાલે તો મોંઘવારી મહત્વનો મુદ્દો બીજા કાકા ચાની ચુસ્કી મારે ચૂંટણીની વાત કરીએ કાકા તમારું નામ હનીફ હનીફભાઈ શું વિચારો છો તમારો વર્ગ આ બેઠક ઉપર શું વિચારે છે મતદાન કરતા પહેલા કઈ બાબતોને ધ્યાનમાં રાખશે એટલે ભાજપ આવશે એટલે હું કહો છો કોને પસંદ કરો છો તમે કઈ રીતે કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખશો મતદાન કરતા પહેલા કઈ બાબતોને ધ્યાનમાં રાખશો વિકાસ નું વિકાસ શું શું થયું છે વિકાસમાં અહીંયા ચૂંટણીમાં તો રાજકોટ દક્ષિણ બેઠક ઉપર આપણે લોકોના મન જાણ્યા કે આખરે આ વખતે આ વિધાનસભાની ચૂંટણીમાં કયા મુદ્દા કઈ બાબત ને ધ્યાનમાં રાખીને મતદાન થવાનું છે વિધાનસભાની ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણીને લઈને ઝી 24 કલાકનો ખાસ કાર્યક્રમ એટલે બુલેટ રિપોર્ટર બુલેટ રિપોર્ટરમાં આપણે અત્યારે રાજકોટ દક્ષિણ બેઠક ઉપર આવી પહોંચ્યા છીએ અને આ ગુંદાવાડી મેઇન બજાર છે જેના વેપારીઓ સાથે આપણે એક સ્થળ ઉપર ભેગા કરી અને આ વખતે આ ચૂંટણીને લઈને વાતચીત કરવાની છે કે આખરે આ વિધાનસભાની ચૂંટણીમાં કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન થવાનું છે અને હજી શું ઈચ્છા કે અપેક્ષાઓ છે એ બાબતે વાત કરીએ સૌથી પહેલાં આપનું નામ અને પરિચય આપશો મારું નામ મહેશભાઈ વિઠોવા છે અને મારે અહીંયા સિલ્વરનો શોરૂમ છે ગુંદાવાડીમાં તમારે અને તમારો વર્ગ શું વિચારે છે આ વખતે આ વિધાનસભાની ચૂંટણીમાં કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન થશે વિચારવાનું તો એવું છે કે અમે તો નરેન્દ્ર મોદીને લક્ષ્યમાં રાખીને મતદાન કરીએ છીએ એની નીચે કોઈ પણ ઉમેદવાર હોય એટલે તે દેશ માટે સારું કાર્ય કરે છે અને બાકી તો અત્યારે જે કંઈ મુદ્દાઓ છે મોંઘવારીને લક્ષે ધંધાકીય અનુરૂપ એને ધ્યાનમાં રાખીને સરકાર કે ઉમેદવાર એમાં થોડું ઘણું ધ્યાન આપે તો સારું છે પબ્લિક માટે ઉમેદવાર કેવો ઈચ્છો અથવા કેવો હોવો જોઈએ તમારી દ્રષ્ટિએ ઉમેદવાર તો દરેક વર્ગને
દરેક વર્ગના પ્રશ્નોને ધ્યાનમાં લઈ અને આગળ વધે અને કાર્ય કરે એવો ઉમેદવાર ઈચ્છીએ છીએ અમે. આ વખતે ચૂંટણીનો માહોલ કેવો બની ગયો છે તમારી બજારમાં અને તમે જ્યાં રહ્યો છો ત્યાં શું માહોલ શું છે? માહોલ તો બસ ચૂંટણીને લક્ષીને છે અને એને અનુરૂપ અમે અમારો જે કંઈ પણ અમારો હક છે મતદાન કરવાનો અધિકાર છે એને અનુરૂપ અમે અમારા યોગ્ય ઉમેદવારને અમે વોટિંગ કરશું એમ. તો ઉમેદવાર જે છે બધા વર્ગને હારે લઈને હાલે એવા ઉમેદવારની ઈચ્છા આ વખતે રાજકોટ દક્ષિણ બેઠક ઉપરથી જે છે બીજા એક યુવાન છે એની સાથે વાત કરીએ. આપણું નામ અને પરિચય ભાઈ? મારું વિપુલ ધામેચા, ગુંદાવાડીમાં હોજરીની દુકાન ધરાવું છું. હોજરીની દુકાન છે. શું તમારો વેપારી વર્ગ શું વિચારે આ વખતે આ ચૂંટણીમાં વિધાનસભાની? આ ચૂંટણીની અંદર અમારું એક જ લક્ષ્ય કે જે અત્યારે આપણા ઉમેદવાર છે એ બધા સારું કામ કરે અને સારું કરતા જ આવે. ભાજપ સરકાર જેથી આવી છે તેથી સારું કામ જ કરે છે. અત્યારે લગી નબળું કામ એ કંઈ કર્યું નથી. આપણે જોવા જાય તો રોડ રસ્તા જુઓ, પછી રામ મંદિર જુઓ, બરોબર. ભાજપ સરકારે બધું કર્યું છે. આ બીજા અત્યારે આપવાળા આવ્યા છે, આપવાળા કાંઈ કરવાના નથી, બધા ઢોંગી છે. આપણે એક જ ઈચ્છીએ છીએ ભાજપ સરકાર, બીજું એક કોઈ આપણે ઈચ્છતા નથી. એટલે પક્ષને મત તમે દેવાના છો, કોઈ વ્યક્તિ નહીં, પક્ષ મહત્વનો તમારા માટે? પક્ષ મહત્વનો છે અત્યારે, ભાજપ સરકારનો પક્ષ મહત્વનો છે. અને આ બેઠક ઉપર જો વાત કરીએ આપણે તો આ બેઠક ઉપર હજી શું કાંઈ જરૂરિયાત ખરી, શું હોવું જોઈએ બેઠક ઉપર? એટલે આ બેઠક ઉપર તો અત્યારે જરૂરિયાત રોડ રસ્તાની બધું તો સારું થાય જ છે. અમારા જે ભાજપના ઉમેદવાર હોય જે છે બધા સારા જ અત્યારે ઉમેદવાર છે અને જે અત્યારે લગીને સારું કામ કરતા જ આવ્યા છે. કોઈ બી ઉમેદવાર ભાજપના છે બધું સારું કામ અત્યારે લગીને કરતા જ આવ્યા છે. ચૂંટણીની તૈયારી એવો કેવી ચાલે છે બેઠક ઉપર? તૈયારી જોરદાર ચાલે છે અત્યારે. પ્રચાર ચાલુ થઈ ગયા છે. તમે જોડાવાના કે નહીં પ્રચાર પ્રસારમાં ક્યાંય? હા, જોડાવાના. હા, બીજા યુવાન છે એમની સાથે વાત કરીએ. આપણું નામ અને પરિચય? થોડો યોગેશભાઈ બખતરિયા સાહેબ મારું નામ. વાણંદનો ધંધો કરું છું, બરાબર છે. આવે બધી ઈચ્છાની વાત છે, બરાબર છે. જેનું મત મળશે એને જ મળવાનું છે, બરાબર છે. આત્મવિશ્વાસને દેવાનું છે, બરાબર છે. ભાજપ જય હો. બીજું યોગાય નહીં. બીજા વડીલ છે એમની વાત કરીએ. શું મુદ્દાઓને આ બેઠક ઉપર ધ્યાને લેવાશે અને આ બેઠકના લોકો શું વિચારી રહ્યા છે? મારું નામ પરાક્રમસિંહ જાડેજા છે. ઋષિ ફેશન ઝોનથી હું ધંધો કરું છું ગુંદાવાડીમાં. અને વિકાસનો મુદ્દો જ છે, બીજો કોઈ મુદ્દો તો છે નહીં. રોડ રસ્તા પાણી ગટર આ તે બધું લગભગ તો કરે જ છે, છતાંય કાંઈ ઉણપ રહી જાય, કાંઈ બાકી રહીએ તો જ્યારે અમે કહીએ ત્યારે 108ની જેમ આ લોકો કામ કરે છે અને બહુ સારા મુદ્દા લઈને પ્રજાની વચ્ચે જાય છે. આગામી દિવસોમાં મને જ્યાં સુધી લાગે છે ત્યાં સુધી ભાજપ સરકાર આગળ વધશે. આ દક્ષિણ બેઠક જે છે રાજકોટની, એમાં જ્ઞાતિના સમીકરણ કઈ રીતે વહેંચાયેલું? જ્ઞાતિનું સમીકરણ કઈ રીતે બેઠે બેસે છે? અહીંયા વધારે પડતા પાટીદાર સમાજના લોકો છે, પણ બધા સમાજના, સોની સમાજ છે, પાટીદાર સમાજ છે, ક્ષત્રિય સમાજ છે, લુવાણા સમાજ છે, પણ મેજર જે વોટિંગ છે એ પાટીદાર સમાજનું છે. અને ઉમેદવાર પણ રમેશભાઈ ટીલાળા જે પાટીદાર સમાજમાંથી આવે છે અને જંગી બહુમતીથી અહીંયા જીતે છે. અત્યાર સુધીમાં લગભગ કોઈ નહીં જીતા હોય એવી બહુમતીથી રમેશભાઈ જીતશે એવો અમારો વિશ્વાસ છે. કહી શકાય ભાજપની પરંપરાગત આ બેઠક છે અને અહીંયાથી જીતતા જેવા છે બધા? જી, એકદમ સરળ બેઠક છે. અહીંયા વર્ષોથી ભાજપ જ ચૂંટાઈને આવે છે, એવી જ અહીંયા ભાજપનો જ ગઢ છે. આ ગુંદાવાડી છે એનું વધારે નાના ધંધાને પ્રોત્સાહન મળે એના માટે ધારાસભ્ય કે સરકારે શું કરવું જોઈએ તમારી દ્રષ્ટિએ, કાંઈ સજેશન કે કાંઈ સલાહ? જીએસટીની જે આડેધડ કાંઈ પણ ઉઘરાણા થતા હતા વર્ષો પહેલાં એ બધું બંધ થઈ ગયું છે અને આવતા દિવસોમાં કોઈ પણ વેપારીને પરેશાન ન કરે એવી રીતે ધારાસભ્ય અમારા કોર્પોરેટરો વેપારીઓની સાથે રહી અને આગળના કામ કરે એવું અમે ઈચ્છીએ છીએ. તો વેપારીઓ સાથે રહી અને આગળના કામ શરૂ થાય અને ધારાસભ્ય જે છે ખડે પગે રહે. બીજા યુવાન છે, યુવાનો શું વિચારે છે આ મતદાન ક્ષેત્ર ઉપર? મેઇન યુવાનોને તો પહેલાં એજ્યુકેશન રિલેટેડ વધારે પ્રાયોરિટી હોય કે એજ્યુકેશન રિલેટેડ બધું કે એમાં ભાઈ સ્કોલરશીપ પ્લસ જોબ રિલેટ જોબ ઓરિએન્ટેડ વધારે યુવાનોને રિક્વાયરમેન્ટ હોય છે. તો જોબ રિલેટેડ વધારે ને વધારે યુવાનોને જોબ મળે જેથી કરીને આપણું ચાલે એવી રીતનો. અને પ્લસ છેલ્લા 5 વર્ષમાં આરોગ્ય રિલેટેડ બહુ જ ઇસ્યુ આવ્યા અને એમાં બીજેપીએ ઘણું બધું સપોર્ટ પણ કર્યો છે. હજી પણ આગળ સ્વાસ્થ્ય રિલેટેડ કોઈ પણ ઇન્સ્યોરન્સ છે એ તો ઓલરેડી કરે જ છે, એ છતાં પણ કોઈ હેરાન ન થાય નાનો વર્ગ કે જે આરોગ્ય રિલેટેડ પૈસા ન ખર્ચી શકતો હોય અને એમાં વધારે સારું અને પ્લસ હોસ્પિટલો રિલેટેડ વધારે ને વધારે આગળ વધે તો એ વધારે સારું રહે. ધારાસભ્ય પાસેથી તમારી બેઠક ઉપરથી શું અપેક્ષા છે, તમને શું ઈચ્છી રહ્યા છો? મેઇન વસ્તુ એજ્યુકેશનમાં સારું આપે પ્લસ આરોગ્ય રિલેટેડ કે જે જરૂરી વસ્તુ છે
કે એમાં એ લોકો પૂરું પાડે અને સારી રીતે કામ કરે એ અમે ઈચ્છીએ છીએ. બીજા વડીલ છે કાકા, તમે શું વિચારો છો? અમે તો અહીં ગુંદાવાડી વેપારી પ્રકાશભાઈ ગઢિયા, રેડીમેડનો શોરૂમ છે મારે. અમે તો એવું વિચારી કે સારા ઉમેદવાર આવે અને સારું કામ કરે એવી ઈચ્છા છે. અમારે ગોવિંદ કાકા હતા, જાગતા ઉમેદવાર હતા, રાત્રે 12 વાગે બોલાવો તો વેપારી માટે હાજર થઈ જતા. અને રમેશભાઈ ટીલારા પણ એવું જ છે, સ્વચ્છ છબી ધરાવે છે અને સારા ઉમેદવાર છે. તો અમે તો એવું ઈચ્છી છીએ કે સારા ઉમેદવાર આવે તો એને જ મત અપાય અને એને જ જંગી બહુમતથી ચૂંટાય, તો ગમે ત્યારે આપણે વેપારીની જરૂરિયાતમાં 100% એ હાજરી આપી શકે. હું બજારને લઈને શું કરવાની જરૂરિયાત લાગે છે તમને? હજી પણ આ બજારને વધારે ડેવલપ કરવા માટે, લોકો વધારે અહીંયા ગ્રાહક આવી શકે એ માટે શું થવું જોઈએ? એના માટે તો શું છે કે 100% આ લોકોનો સપોર્ટ જ છે અને વેપારીનો પણ સપોર્ટ છે. અમારે ધંધા માટે સારા રોડ, રસ્તા, પાર્કિંગ વ્યવસ્થા બધું સારું આપેલું છે અને હજી લગી અમે એવું ઈચ્છીએ છીએ કે હજી સારું આપે એટલે અમારા વેપારીના ધંધા ખૂબ ચાલે. વેપારીઓ જે છે એ ગુંદાવાડીમાં વિચારી રહ્યા છે કે જે સગવડ મળવી જોઈએ, છેવાડા સુધીની જે મળવી જોઈએ બજારોની અંદર વેપારીને એ મળી રહી છે, અને આ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન થશે. બીજા એક વડીલ છે આપણી. કાકા, તમારું નામ અને પરિચય? પંકજભાઈ બાટવિયા, ગુંદાવાડી ઓલ મર્ચન્ડાઇઝના પ્રમુખ બોલું છું. મારું મંતવ્ય એ ટાઈપનું છે કે GST માં કોઈ જાતનો વધારો કરે નહીં હવે, કોઈ જાતનો કંઈ એમાં ઘટાડો થઈ શકે તો બેસ્ટ, વેલ એન્ડ ગુડ. એમાં અમને બધા વેપારી પ્રોત્સાહન આપશે એવું હોય અને સપોર્ટ છે, પૂરેપૂરો સપોર્ટ છે. અને એક રાજકોટનું ટાઉન પ્લાનિંગ એકદમ વ્યવસ્થિત થવું જોઈએ હવે ભવિષ્યનું, કે જે થઈ ગયું છે એ વસ્તુ અલગ થઈ ગયા આખા, કે એમાં એ તો કાંઈ આપણે બદલી શકીએ એમ છીએ. તો એ ટાઉન પ્લાનિંગ, હા ટાઉન પ્લાનિંગ આખા કોઈ વ્યવસ્થિત થાય, રોડ રસ્તા બધા મોટા થાય તો ભવિષ્યનો ટ્રાફિક ઓછો થાય. આપણે જે ટ્રાફિકનો પ્રશ્ન છે મોટો, તે હલ એ આખો હલ થઈ જાય આખા. અને મારું મન તો એવું છે કે હવે જે ટાઉન પ્લાનિંગ છે આખા એ ભવિષ્યમાં એકદમ વ્યવસ્થિત થવું જોઈએ, રોડ રસ્તા મોટા થવા જોઈએ અને વ્યવસ્થિત પાર્કિંગ કરવું જોઈએ આખા. કારણ કે જૂનું રાજકોટ અને નવા રાજકોટમાં તફાવત છે, કારણ કે પહેલાં લોકો એટલા બધા નહોતા અને બજાર સાંકડી પણ થઈ ગઈ હોય, એના કારણે શું તકલીફો શું થાય બજારમાં? અત્યારે મોટા મોટી ટ્રાફિકનો પ્રશ્ન મેઇન થાય છે, કારણ કે એક તો શું છે, ફોર વ્હીલ આવી ન શકે, ફોર વ્હીલ ન આવે એટલે અમુક કસ્ટમર આવે નહીં કોઈ વસ્તુ કે તમને, એટલે મેઇન પાર્કિંગ પર એટલે અમુક ઘરે તમે વેચાઈ ગયા છે આખા, બરાબર છે. હવે પાર્કિંગનો પ્રશ્ન હલ થઈ જાય તો તમે એક એક ઘરે તમે આવી શકો વસ્તુ. અને ગુંદાવાડી બજાર એવી છે આખા કે આખું એ મુંબઈનું ભુલેશ્વર જેવું વસ્તુ રાખે, એક એક વસ્તુ તમને મળે આખે, કંઈ એવી વસ્તુ નથી કે એક વસ્તુ ન મળે કોઈ વસ્તુ કંઈ. મેઇન રાજકોટનું એવી મેઇન વસ્તુ છે કે રાજકોટનું ગુંદાવાડી બજાર આખું એકદમ માર્કેટ છે આખા આખું, અને ભુલેશ્વર એવું માર્કેટ છે આખા આખું. કઈ કઈ વસ્તુ અને ખાસિયત શું છે બજારની? બજારની વસ્તુ મોટામાં વસ્તુ એક તો અહીંયા વ્યાજબી ભાવ છે, વસ્તુ બધી સારી મળે છે. એવું નથી કે ભાવ વ્યાજબી છે કે ભાવ વસ્તુ છે, વસ્તુ સારી મળે છે ને ભાવ વ્યાજબી છે. એમ એટલી બધી કોમ્પિટિટિવ માર્કેટ છે એટલે વસ્તુ બધી સારી રાખે છે અને ભાવે બધા વ્યાજબી રાખે છે કોઈ વસ્તુ. અને ઘરકને આવવાની ઈચ્છા છે નથી આવું, પણ મેઇન વસ્તુ ટ્રાફિકની હિસાબે શો પ્રશ્ન હલ થાય એવો પ્રશ્ન અમારી ગણતરી સાથે. તો ટ્રાફિક ઓછો થશે તો ગ્રાહકી વધશે એ પણ આ વખતે મુદ્દો બની રહેવાનો છે. અહીંયા બીજા એક યુવક છે એની સાથે વાત કરીએ. આપણું નામ અને પરિચય ભાઈ? મારું નામ અમિત સાહની છે. મારે હેન્ડલૂમ ને કટલેરીની દુકાન છે ગુંદાવાડીમાં. તમે શું વિચારો આ વખતે ચૂંટણીમાં તમારી બેઠકને લઈને? વિચારવામાં તો અમે તો ભાજપને જ મત આપવાના છીએ, એમના વિકાસ કાર્યો જોઈએ છીએ. અમે દિવસ રાત અમારી સાથે બધા ભાજપના કાર્યકરોથી માંડી અને મોટા હોદ્દેદારો સુધી બધા હાજર જ હોય છે. કાંઈ પણ વેપારી રિલેટેડ પ્રશ્ન હોય છે તો એ ઓન ધ સ્પોટ એનું હલ થાય છે. તમે શું વિચારો, કયા વ્યવસાય સાથે જોડાયેલા છો? નહીં કહો તો ખરા. હું વ્યવસાય રીતેશ કોટક છે. મારે ગુંદાવાડીમાં કટલેરી વજેરીનો શોરૂમ છે. શું વિચારો તમારા ચૂંટણીમાં આ વખતે કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને અને છેલ્લા 5 વર્ષમાં વાયદાના વચન પૂરા થયા છે કે નથી થયા, કે શું કહેવાય? ભાજપ સરકારના રાજમાં છેલ્લા 5 વર્ષમાં ઘણા વાયદા પૂરા થયા જ છે. પ્લસ આ સરકારી હોસ્પિટલમાં જે સેવા મળે છે, આરોગ્યની જે સેવા મળે છે, એ બધા ભાજપ સરકારના ઓલીમાં બધું બહુ સરસ કામ થાય છે. છેલ્લા 5 વર્ષમાં જે છેલ્લા ઉમેદવારે જે વાયદાનું વચન આપ્યા હોય એ કેટલાક હજી કરવાના બાકી છે જેની ઉપર કામ થવું જોઈએ આ બેઠકને લઈને તમારા ધ્યાને કહેવાય તો? મેઇન તો GST નો મોટો પ્રશ્ન હતો પહેલાં, એ અત્યારે હજી મુલતવી રાખ્યો છે. હું તો કહું કયા માટે મુલતવી રહીએ, વધારો રહ્યા GST નો એ અમને મોટો મહત્વનો વધારે છે. કારણ કે GST વધશે ઓલરેડી કસ્ટમ ઉપર હશે GST આખા આખો મળી લ્યો તો ગ્રાહકની ખરી શક્તિ ઘટી જાય અમારી દ્રષ્ટિએ. એ ન થાય એના જેવું ઉત્તમ એકે નહીં કહું છું. કાંઈ તમે શું કહ્યું છેલ્લા 5 વર્ષમાં વાયદા વચન આ બેઠકને લઈને જે કામો કરવાના હોય થયા છે નથી થયા, હજી કેટલાક બાકી છે, જેની પર થવું જોઈએ કામ? સાહેબ એક પહેલાં તો ગયા 5 વર્ષે શું વાયદા કર્યા હતા, શું આપ્યા હતા એ લોકો યાદ નથી રાખતા. હવે શું કરવાના છે એ જોવે છે. અત્યારે જે કામ થઈ રહ્યું છે આરોગ્યનું,
ને ટ્રાફિકનું ખૂબ જ સારું થાય છે. પણ હવે આ ભાઈ રમેશભાઈ છે એ શું વાયદા વચન આપે છે એની ઉપર સૌની નજર રહેશે. અત્યાર સુધી કોઈએ કાંઈ યાદ નથી રાખ્યું ગોવિંદ કાકાએ શું આપ્યા હતા. ગોવિંદ કાકા હંમેશા જાગતા હોય છે, જ્યારે કામ પડે ફોન કરી ગોવિંદ કાકા હાજર હોય છે. એટલે અમે કોઈ યાદ નથી રાખતા કે ગોવિંદ કાકાએ શું વચન આપ્યું, અમને વચન કાંઈ માયને નથી રાખતા. પણ શું કામ કરશે હવે પછીના એ બધા જ ઉપર નજર રહેશે. શું છે તમારું નામ અને પરિચય? મારું નામ વિશાલભાઈ ગજેરા. મારે અહીંયા ગુંદાવાડીમાં સાબુનું કામકાજ છે. શું આ ચૂંટણીમાં માહોલ કેવો બનેલો છે અત્યારે બેઠક ઉપર? પ્રચારને પ્રસાર કોઈ કરવા આવ્યા કે નહીં તમારી પાસે? ના, આવી ગયા છે. ભાજપને જ મત આપવાનો છે અને લોકોએ જે જોયું હતું એ કામ બધા કરે જ છે. અને હવે જે શું કામ કરવાના છે એ મહત્વનું છે. હવે છેલ્લે પૂછ્યું એટલે પાકું કરી રાખ્યું તમે, એમને તમારું શું બોલવાનું થાય છે? મારે કાંઈ નહીં. આ કોણ બોલ્યું? બીજા કોઈનું તમે સાંભળેલું બોલ્યા? ના ના, મારું જ હોય. તો આ રાજકોટની દક્ષિણ બેઠક, દક્ષિણ બેઠક ઉપર ગુંદાવાડી બજાર, બજારની અંદર વેપારીઓ જે છે આ બેઠકને લઈને, ઉમેદવારને લઈને શું વિચારે છે એ જાણ્યું. કેમેરામેન અક્ષય રાવલ સાથે ઉદય રંજન, ઝી મીડિયા, રાજકોટ.